मध्य प्रदेश विधानसभा चूंटणी ने लेने भाजपे 39 उम्मीदवारों की पहली यादी जाहिर करी छे। भारतीय जनता पार्टी की केंद्रीय चूंटणी समिति मध्य प्रदेश में योजनारी आगामी विधानसभा चूंटणी 2023 माटे सरला यादव, अटल सिंह कंसाना, लाल सिंह आर्य, प्रीतम लोधी, प्रियंका मीणा सहित कुल 39 उम्मीदवारों नाम जाहिर कर्या छे। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2 દિવસ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની મુલાકાતે છે। લેહમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું। આ પ્રવાસ દરમિયાન રાહુલ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લેહ ગયા નહોતા। લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર કારગિલ પણ જશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે નહેરુની ઓળખ તેમના નામના કારણે નહીં પરંતુ કર્મોના કારણે છે। રાહુલ ગાંધીએ લદ્દાખ જતા પહેલા એરપોર્ટ પર આ નિવેદન આપ્યું। સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી રાખવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે કોઈપણ રાજકીય પક્ષોને ધ્યાનમાં લીધા વગર અમે તમામ પૂર્વ વડાપ્રધાનનું સન્માન કર્યું છે। કોંગ્રેસ પાર્ટી આ વાતનો બિનજરૂરી મુદ્દો બનાવી રહી છે। દિલ્હીમાં આવેલા પ્રધાનમંત્રી મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીમાં પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી સહિતના તમામ વડાપ્રધાનો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને યોગદાન વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો। ખડગેએ જણાવ્યું કે જો કોઈ નેતા ભાષણ કે નિવેદન આપે છે તો તેમની સામે ગુનો દાખલ કરી જેલમાં નાખવામાં આવે છે। ઘણા લેખકો જે વાસ્તવિકતા દર્શાવે છે તેમને પણ જેલમાં ધકેલી દેવામાં આવે છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારતને જોડવાનું જ્યારે પીએમ મોદી દેશને તોડવાનું કામ કરે છે। દિલ્હી વિધાનસભામાં મણિપુર હિંસા વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે વાંધો ઉઠાવનાર ભાજપના 4 ધારાસભ્યોને સદનની બહાર કાઢવામાં આવ્યા। આ પછી ગૃહમાં ભારે હોબાળો થઈ ગયો। ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે કેજરીવાલ સરકાર વિપક્ષી દળોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે। આ પછી વિપક્ષે સદનમાંથી વોકઆઉટ કર્યું। કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખવા પક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના બનાવનાર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનું વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। આ વીડિયોમાં ગુલામ નબી આઝાદે જણાવ્યું કે હિન્દુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે। આપણા દેશમાં પહેલા તમામ મુસ્લિમો હિન્દુ હતા। આપણા દેશમાં મોટાભાગના લોકો હિન્દુઓમાંથી ધર્માંતરણ પછી મુસ્લિમ બન્યા છે। જમ્મુ કાશ્મીરના પીડીપીના વડા મહેબુબા મુફ્તીએ ગુલામ નબી આઝાદના નિવેદન પર તીખરી પ્રતિક્રિયા આપી છે। ગુલામ નબી આઝાદે 1000 સભામાં કહ્યું કે આ દેશમાં જન્મેલા તમામ પ્રથમ હિન્દુ હતા, બાદમાં તે મુસ્લિમ બની ગયા। તેના પર મહેબુબા મુફ્તીએ કહ્યું કે ગુલામ નબી આઝાદના પૂર્વજોના ઇતિહાસમાં થોડું વધુ પાછળ વાંદરાઓ સુધી પહોંચવું સારું રહેશે। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે આ દેશમાં ચૂંટણી પંચ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। રાઉતે જણાવ્યું કે શરદ પવારે કહ્યું કે ઈડી નક્કી કરે છે કે કોણ કઈ પાર્ટીમાં જોડાશે અને મંત્રી બનશે। શરદ પવારે આ ખૂબ જ ગંભીર વાત જણાવી દેશમાં સ્થિતિના કારણે ખૂબ જ ચિંતિત પરિસ્થિતિ છે। મધ્યપ્રદેશમાં ચૂંટણી સમિતિની બેઠક બાદ પીએમ મોદી, સંગઠન મંત્રી બીએલ સંતોષ, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લગભગ 1 કલાક સુધી બેઠક ચાલી। મહત્વનું છે કે હાલમાં મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી પરંતુ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી માટે પોતાની રણનીતિમાં ફેરફારના સંકેત આપ્યા છે। ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના વિકાસનગર તહેસીલના લંઘા જાખાન ગામમાં ભૂસ્ખલનના કારણે 15 ઘરો અને 7 ગૌશાળાઓ સંપૂર્ણપણે નાશ પામી જાખણ ગામમાં
16 પરિવારના 50 લોકો રહેશે। આ ઘટના દરમિયાન કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી। પંજાબના ગુરદાસપુરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ અનેક ક્ષેત્રમાં બચાવ અભિયાન ચલાવી રહી છે। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। આ વિશે વાત કરતા બટાલાના એસએસવી અશ્વિની ગોટયાલે જણાવ્યું કે પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હોશિયારપુર ગુરદાસપુરના અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે, જોકે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। પંજાબના ગુરદાસપુર હોશિયારપુર અને રૂપનગરના પૂરગ્રસ્ત ક્ષેત્રમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને સેના અને બીએસએફની કેટલીક ટીમોને તૈનાત કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું કે ભાખરા અને પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રણ જિલ્લાના નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। ડેમના જળાશયોમાંથી પાણી છોડાતા બિયાસ અને સતલજ નદીના જળસ્તરમાં વધારો થયો હતો। ઉત્તર પૂર્વી બંગાળની ખાડી પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 18 ઓગસ્ટ સુધી લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ શકે છે અને તેના કારણે તેલંગાણાના અનેક ક્ષેત્રમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 18 ઓગસ્ટ બાદ પ્રદેશમાં અનેક ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સ્થિતિને ધ્યાને રાખી અને હવામાન વિભાગે તેલંગાણાના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે। દેશના અનેક રાજ્યોમાં વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ ઉત્તરાખંડમાં કુદરત રૂઠી હોય તેવું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે। આગાહી અનુસાર આ સમગ્ર સપ્તાહમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તો રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ પડી શકે છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં કુદરતનો વિનાશ યથાવત છે। શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે મંદિર સહિત આસપાસની ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે। આ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો હજુ પણ ગુમ છે। બચાવ કાર્ય હજુ પણ ચલાવવામાં આવી રહ્યું છે। આ વિશે વાત કરતા એનડીઆરએફના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે 13 ઓગસ્ટના દિવસથી બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હિમાચલમાં 24 જૂનથી અત્યાર સુધીમાં 327 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ હોનારતોમાં 318 લોકો ઘાયલ થયા છે। આ વખતે 41 વર્ષ બાદ રાજ્યમાં વાદળો વરસ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 113 ભૂસ્ખલન અને 58 પૂરની ઘટનાઓ નોંધાઈ છે। હિમાચલ પ્રદેશના કાંગડામાં 17 ઓગસ્ટે પણ સંકટના વાદળો છવાયેલા જોવા મળ્યા। સ્થાનિક પ્રશાસને લોકોની મદદથી પ્રશાસને રાશન કીટ તૈયાર કરી મંડમાં ફેલાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી। હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુખુએ કાંગરા જિલ્લાના પૂરગ્રસ્ત ઇન્દોરા અને ફતેપુર ક્ષેત્રનું હવાઈ નિરીક્ષણ કર્યું। આ સાથે જ મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શેખપુરામાં સ્થાપિત કરવામાં આવેલા રાહત કેમ્પની મુલાકાત લીધી। પોંગ ડેમ જળાશયમાંથી પાણી છોડાતા ઇન્દોરા અને ફતેપુરની કુલ 27 ગ્રામ પંચાયત ક્ષેત્રમાં પૂરના પાણી ફરી વળ્યા છે। હિમાચલ પ્રદેશમાં સતત કુદરતી કહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્યમાં વારંવાર ભૂસ્ખલન અને આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા જનજીવનને માઠી અસર પહોંચી છે। હિમાચલ પ્રદેશની સરકારના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 71 લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ રાજ્યને 7,500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે। મોટાભાગના જિલ્લા પૂરની ઝપટમાં આવી ગયા છે। દેશના ઉત્તર પૂર્વના મણિપુરમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતી હિંસામાં ઘટાડો નોંધાયો છે, ત્યારે સરકારે મણિપુરમાં સમાધાનથી શાંતિ સ્થાપવાના પ્રયાસો યથાવત રાખ્યા છે, જે અંતર્ગત કુકી સમુદાયના કેટલાક નેતાઓ સાથે કેન્દ્ર સરકારની એક મહત્વની બેઠક પણ આયોજિત કરાઈ હતી। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ઓડિશાના પ્રવાસે છે અને ત્યારે તેઓએ પુરીમાં આવેલા જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા। નિર્મલા સીતારમણની સાથે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ જોવા મળ્યા. નિર્મલા સીતારમણે જગન્નાથજીના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. ભારતનું ચંદ્રયાન થ્રી પોતાના અંતિમ પડાવ માટે આગળ વધી રહ્યું છે ત્યારે ચંદ્રયાન થ્રી માટે સૌથી મહત્વનો દિવસ હતો અને ચંદ્રયાન થ્રીની ભ્રમણકક્ષામાં છેલ્લો ઘટાડો થયો. આજે પ્રોપલેશન મોડ્યુલમાંથી લેન્ડર છૂટું પડશે અને ચંદ્રની ફરતી ચક્કર લગાવતા ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં ઘટાડો થયો હતો. ચંદ્રયાન થ્રી હવે ચંદ્રમાની સપાટીથી ફક્ત 163 કિલોમીટર જ દૂર છે. તો તહેવારોની સીઝન આવી રહી છે. સસ્તામાં સોનું ખરીદવાની તક આવી ગઈ છે. સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતમાં વધારો થયો છે. ફોરવર્ડ ટ્રેડિંગમાં સોનાના પ્રતિ 10 ગ્રામની કિંમત 166 રૂપિયા ઘટી અને 58,515 પહોંચી છે, જ્યારે ચાંદીની પ્રતિ કિલો કિંમત 222 રૂપિયા વધી અને 69,944 પહોંચી ગઈ છે. મલેશિયાના સેન્ટ્રલ સેલાંગોર રાજ્યમાં એક માર્ગ પર એક પ્લેન ક્રેશ થયું જેમાં સવાર 8 લોકો અને જમીન પર 2 વાહન ચાલકોના મોત થઈ ગયા. સિવિલ એવિએશન ઓથોરિટીના વડા નોરાઝમાન મહમૂદના જણાવ્યા મુજબ આ પ્લેને ઉત્તરીય રિસોર્ટ ટાપુ પર લેંગકાવીથી ઉડાન ભરી હતી અને રાજધાની ક્વાલાલંપુરમાં પશ્ચિમમાં સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ પર જઈ રહ્યું હતું. હરિયાણામાં કોંગ્રેસ વિધાનસભાના ચોમાસુ સત્રમાં નુહ હિંસા પૂર બેરોજગારીનો મુદ્દો ઉઠાવશે. પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા ભૂપિન્દરસિંહ હુડ્ડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જે અંગેની માહિતી પ્રમાણે પાર્ટી કર્મચારીઓ, ખેડૂતો અને અન્ય વર્ગો માટે જોઈન્ટ એલિજિબિલિટી ટેસ્ટનો મુદ્દો ઉઠાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરાતા કેન્દ્ર સરકારે 20,000 કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી. સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા મિશન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અનુસાર કેન્દ્ર સરકારે ભારતીય નૌકાદળ માટે 5 ફ્લીટ સપોર્ટ શિપના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજો તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નૌકાદળના કાફલાને બળતણ, શસ્ત્રો અને ખોરાક ભરવામાં મદદ કરવામાં આવશે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે અલગ અલગ રાજ્યમાં ચૂંટણી યોજાય છે. પાટીલે ઉમેર્યું કે આગામી ચૂંટણીમાં ગુજરાતમાંથી પણ ધારાસભ્યો અને સાંસદો સહિત કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં જશે. આગામી 2024ની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે શક્તિસિંહ ગોહિલની નિમણૂક બાદ કોંગ્રેસ દ્વારા ગુજરાતના કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિકને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામીણ સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાના વધારે મજબૂત કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રયત્નશીલ હોવાના WHOના ડાયરેક્ટર જનરલે નિવેદન આપ્યું. G20 વર્કિંગ ગ્રુપની બેઠક માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટ્રેડોસ અધનોમ બ્રેઝિસિયસે ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેઓએ કહ્યું કે વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓમાં ઓછું ધ્યાન ખેંચાયું છે. તો વડોદરામાં મેરી મીટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમલાનગર તળાવ ખાતે મેરી મીટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં માટીને નમન અને વીરોને વંદન કરતા 5 પ્રતિજ્ઞા લેવામાં આવી. કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રથમ રાજકોટની એમ્સના પ્રેસિડેન્ટ તરીકે સાંસદ ડોક્ટર વલ્લભ કતિરિયાની નિમણૂક કરી છે. ડિસેમ્બર 2019માં કેન્દ્ર સરકારે દેશમાં રાજકોટ સહિત નવી 9 એમ્સ માટે જાહેરાત કરી હતી. તેમાં 2020થી એમ્સ રાજકોટમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ હોસ્પિટલ બિલ્ડિંગ હજુ સંપૂર્ણ થતા ચૂંટણી પહેલા ઉદઘાટનની પૂર્ણ શક્યતાઓ છે. તો સુરતમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ કાર્યક્રમના કારણે લોકોમાં એક ઉચ્ચ ભાવના અને વાતાવરણ બનશે. દરેક ગામમાં અમૃત વન બનાવવાનું આયોજન છે. દરેક ગામમાં લોકો પાસેથી મળેલી માટી અને ચોખાથી અમૃત વન બનાવવામાં આવશે.
ડીસામાં ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં સંકલન બેઠક યોજાઈ. ધારાસભ્ય પ્રવીણ માળી, નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિતના અધિકારીઓએ રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી. શહેરની સમસ્યાઓ અંગે અધિકારીઓ અને લોકો વચ્ચે મહત્વની ચર્ચા થઈ. શહેરમાં રખડતા પશુઓ, લીલા ઘાસચારાનું વેચાણ, ઇન્દિરા નગર વિસ્તારમાં પોલીસ ચોકી સહિત શહેરની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી. તો જામનગરમાં જાહેરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા મેયર અને સાંસદ ઉપર ભડક્યા. કોઈ વાતને લઈને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મેયરને અને સાંસદને ઓકાતમાં રહેવાનું કહી દીધું. ધારાસભ્ય રીવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ અને મેયર ઉપર ગુસ્સો ઉતાર્યો હતો. જામનગર જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન મેયર બીનાબેન કોઠારી અને ધારાસભ્ય રીવાબા વચ્ચે જાહેરમાં થયેલી ચકમક વિશે મેયરે જવાબ આપવાનું ટાળ્યું. મેયર બીનાબેને કહ્યું કે આ મારો પારિવારિક મામલો છે, તેના વિશે હું કોઈ કોમેન્ટ કરવા માંગતી નથી. જામનગરના મેયરે મોટું મન બતાવતા મૌન રહેવું જ યોગ્ય માન્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવન પાસેથી દારૂની ખાલી બોટલ મળવા અંગે તપાસ હાથ ધરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા સિક્યુરિટીને બોલાવવામાં આવશે અને સિક્યુરિટીના કોન્ટ્રાક્ટર પાસે આ જવાબ માંગવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના વહીવટનો અંધેર નમૂનો સામે આવ્યો. બ્રહ્માકુમારી રોડ પર થોડા દિવસ અગાઉ અહીં ફૂટપાથ જેવી જગ્યા પર બ્લોક મુકાયા હતા, જે તે વખતે કામ વગરના હોય તેમ અહીં બંગલાના રહીશો દ્વારા ફૂલછોડ પિંજરા મુકાયા હતા. તે હવે બ્લોકને ઉખાડી નાખવામાં આવ્યા છે અને ફરી નવા બ્લોક નાખવામાં આવી રહ્યા છે. રાજકોટમાં બનેલી ઘટનાને લઈને બાંગ્લાદેશથી સુરેન્દ્રનગરમાં આવેલા પરિવારોની નોંધણી પ્રક્રિયામાં પોલીસ કચેરી બહાર લાંબી કતાર જોવા મળી. રાજકોટમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે. ખાસ કરીને અન્ય રાજ્યના લોકો જિલ્લામાં વસવાટ કરતા હોય તેમની નોંધણી અભિયાન પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હિંમતનગરની બેબી કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગે ફટકારેલા દંડથી સંતોષ ન થતા ભેટાલીના અગ્રણી જિલ્લા પંચાયત ખાતે રજૂઆત માટે પહોંચ્યા. મહત્વનું છે કે અગાઉ દર્દી પાસે PMJAY કાર્ડ હોવા છતાં કુલ 6,500 રૂપિયા વસૂલાયા હતા, જેને લઈ અને આરોગ્ય વિભાગે માત્ર 19,500 દંડ ફટકારી અને સંતોષ માની લીધો હતો. ભરૂચના વાલિયા ખાતે જાતિના દાખલા કાઢી આપવા અંગે અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા આદિવાસી સમાજના યુવકોએ મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી યોગ્ય પગલાં લેવાની માંગ કરી. અમદાવાદમાં ખરાબ રોડ રસ્તાના કારણે લોકોની મુશ્કેલી વધી છે. અમદાવાદમાં ખરાબ રસ્તાના કારણે નાના બાળકો ભોગ બની રહ્યા છે. કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થતી રિક્ષા પલટી ખાઈ ગઈ. જોકે સદનસીબે બાળકોને કોઈપણ પ્રકારની ઈજા નહોતી થઈ. ગુજરાતમાં રખડતા ઢોર મામલે સરકારે કાયદો ઘડવા છતાં સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા ઉપર જાણે પશુઓનું સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ઉત્તમ નગરથી વિરાટ નગર જતા રસ્તા પર રખડતા ઢોરનો અનહદ ત્રાસ જોવા મળ્યો. ભાવનગરના સિયોર આબલા ગામે આખલાએ યુવકને અડફેટે લીધો. યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો, જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. મૃતક યુવક જગદીશભાઈ ડાભી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ભાવનગરના ગંગા સતીના સમઢિયાળામાં નદીમાં કૂદી એક મહિલાએ બાળકનો જીવ બચાવી દીધો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેથી દર્શનાબેન રાઠોડનું વિવિધ સંસ્થાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. મહેસાણામાં જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા અગાઉ કરેલા પરિપત્રની અમલવારી નહીં થતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 17 મહિના અગાઉ થયેલા પરિપત્રની અમલવારી કરવાની માંગ કરવામાં આવી. કોન્ટ્રાક્ટરની અગાઉ સ્વીકારાયેલી માંગણીઓનો હજુ સુધી અમલ થયો નથી. કોન્ટ્રાક્ટર્સે GST વગરના ટેન્ડર બહાર પાડવાની માંગ કરી હતી.
श्रावण मासना प्रथम दिवसे द्वारिकाना नागेश्वर ज्योतिर्लिंग में श्रद्धाळुओनी भारे भीड़ जामी। श्रावण मास शुरू थता श्रद्धाळुओ नागेश्वर ज्योतिर्लिंग आशीर्वाद लेवा पहुंची गया। 12 ज्योतिर्लिंग पैकीना 8वां ज्योतिर्लिंग नागेश्वर ज्योतिर्लिंग मंदिर में हर हर महादेव नाद थी समग्र माहौल भक्तिमय बनी गयो। अमदावाद ग्राम्य एसओजी पुलिस मेफेड्रोन ड्रग्स ना जत्था साथ एक शख्स ने झड़पी पड़ो। शख्स पास थी रूपया 5,90,000 की वधु कीमत 59.90 ग्राम ड्रग्स नो जत्थो जप्त करायो। मांडल ना रहवासी अन्य बे आरोपी हाल में फरार छे। मांडल 3 रस्ता थी आ रिक्शा चालक मुनव्वर ने झड़पी पड़वामां आव्यो। सूरत में साइबर फ्रॉड की आशंका ने पगले हीरा कंपनियों बैंक एकाउंट फ्रीज कराया। जे मुद्दे हीरा उद्योग अग्रणी दिनेश नावड़िया गृहमंत्री हर्ष संघवी ने रजूआत करी। जे बाद हर्ष संघवीए हीरा कंपनियों व्यापारियों की समस्या अंगे पुलिस कमिश्नर अजय तोमर ने समग्र घटना अंगे तपास करने आदेश आप। नवसारी नजीक आवेला सातेम गामे देरासर फळिया में आवेला पुण्यवर्धक श्वेतांबर मूर्तिपूजक जैन संघ देरासर ने तस्करोए निशान बनाव्यो। मुख्य दरवाजा ने मारेलू ताळू तोड़ी अंदर प्रवेशी तस्करों भगवान की मूर्तिओ उपरना चांदीना आभूषणों वगैरे मणिकुल अंदाजे 7 किलोग्राम जेटला चांदीना आभूषणों की चोरी करी फरार थई गया। उमरगाम तालुकाना संझाणमां खानगी शोरूममांथी कार चोरी करनारा आरोपी ने पूना पासेथी झड़पी लेवामां आव्या। थोड़ा महीना अगाउ शोरूममांथी तस्करो एक नवी नकोर एसयूवी कार नी चोरी करी हती। आ समग्र घटना सीसीटीवीमां कैद थई हती जेना बे आरोपीओ पूना पासेथी झड़पी लेवाया छे। साबरकांठा जिल्लाना पोशीना खाते नी एक प्राथमिक शाळाना शिक्षक सामे पोक्सो नी फरियाद मामले शाळाना आचार्य ने तात्कालिक असर थी फरज मौकूफ कराया छे। डिपार्टमेंट द्वारा इन्क्वायरी करवामां आवी छे अने आचार्य नी पोशीना पोलीसे अटकायत करी वधु कार्यवाही हाथ धरी छे। बगसराना सुडावळ गामे विधर्मी व्यक्तिए मनोरोगी बाळकी पर दुष्कृत्य गुजार्यु। मनोरोगी दीकरी घरे एकली होवाथी तेनी एकलतानो लाभ लोई अने आ दुष्कर्म आचरवामां आव्यु। 45 वर्षीय विधर्मी शख्स युसुफ सिपाही बे संतानोनो बाप छे। 35 वर्षनी मनोरोगी दीकरी पर विधर्मीए दुष्कर्म आचरता समग्र शहेरमां रोष व्यापी गयो छे। राजकोट में सासू ससरा द्वारा परणिता न्यूड वीडियो उतारवाना केस में होटल रूम में आरोपी ससराए थेरपी रूम तैयार कर्यो हतो। आ थेरपी रूम में वजन घटाड़वानी ट्रीटमेंट चालती होवानो दावो कराई रह्यो छे। जो कि होटल रूम में केमेरा होवाना कारणे अनेक सवालो उभा थया छे। पुलिसे थेरपी सेंटर में तपास हाथ धरी अहींथी कोई न्यूड वीडियो अपलोड करायो छे के केम ते दिशामां तपास हाथ धरी छे। सूरत में वधु एक परणिता पर शारीरिक और मानसिक त्रास की घटना बनी छे। कतार गाम विस्तार में परणिता पर लग्न टूंक ज समय में सासरिया द्वारा असह्य त्रास गुजारातो हतो। समग्र बाबत की परणिता पिता ने जाण थता पति विवेक काचेरिया से 3 लोगों सामे विरुद्ध पुलिस फरियाद नोंधवामां आवी छे। वडोदराની एमएस यूनिवर्सिटी साइंस फेकल्टी में जुओलॉजी डिपार्टमेंट बीजा वर्ष में अभ्यास करता विद्यार्थी शंकास्पद मौत थी। 18 वर्षीय दीप चौधरी मूल पाटण रहवासी है। पोताना मित्रों साथे होस्टेल रूम में छोले भटूरो की मिजबाणी माणी रह्यो हतो त्यारे विद्यार्थी ने छाती में अचानक दुखावो पड़ो अने जमीन पर ढड़ी पड़ो। जूनागढ़ मांगरोड बंदर की फाइबर होड़ी माधवपुर नजीक दरिया में डूबी जता बे खलासी मौत थी गया। आ घटना में प्राप्त माहिती मुजब मांगरोड बंदर की हनुमंत नामनी बोट वहली सवारे 4 वागे 4 खलासी साथ फिशिंग माटे निकली अने बंदर थी 20 किलोमीटर आसपास पहुंचता ज अचानक पलटी खाई जता तेमा रहेला 4 खलासी डूबी गया। अमदावाद बापूनगर विस्तार में असामाजिक तत्वों आतंक सामने आव्यो। असामाजिक तत्वों तलवार साथ गैंग बनावी रोफ जमावता होवानो स्थानिकोए आक्षेप कर्यो।
પિન્ટુ રાવલ અને કુલદીપ ભદૌરિયા નામના બે શખ્સો ખુલ્લી તલવાર સાથે લોકોને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. વિડીયોને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લા ચલાવતા યુવકની હત્યાના કેસમાં પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી છે. અયાન, અરમાન, શકીલ અને રાહિલ નામના ચાર શખ્સોની અટકાયત કરાઈ છે. ગાંજો પીવાની ના પાડતા માથાકૂટ થઈ હતી, જે બાદ ચારેય શખ્સોએ વિજય નામના યુવકની હત્યા કરી નાખી હતી. પાલનપુરના ગઢ ગામે પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય ઝઘડામાં ગત રાત્રે ખેતરમાં ઊંઘી રહેલી પત્ની પર પતિએ કુહાડીના ઘા ઝીકી દીધા હતા. હત્યા કર્યા બાદ પતિ પાસેના કુવામાં કૂદી પડ્યો. જે અંગેની માહિતી મળતા ગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કુવામાંથી હત્યારા પતિને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો. તો રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વીવીર પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. એક સપ્તાહ પહેલા જ વીવી પટેલની આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે બદલી થઈ હતી. મનપામાં સારી જવાબદારી નિભાવનાર અધિકારીનું હૃદયરોગના હુમલાથી મોત થતાં મનપા સ્ટાફમાં ઘેરો શોક જોવા મળ્યો. અમદાવાદમાં સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી લોકોમાં રોફ ઉભો કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેને લઈ તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો, જેમાં કેટલાક શખ્સો હાથમાં ધારદાર હથિયારો લઈ અને લોકોમાં ડર ઉભો કરી રહ્યા હતા. તે સાથે વ્યક્તિની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.